શેડ્યુલ વિસ્તારમાં તોતર ડબલની જમીનો પર ગેરકાયદેસર ચાલતા સ્ટોન ક્વોરી ક્રશર તેમજ રેતીની લીઝનું રેતીના સ્ટોકના ઢગલાઓ સિલિકોન પ્લાન્ટોની તપાસ કરાવી ગેરકાયદેસર બંધ કરાવવા બાબતે થઈને ડેડિયાપાડાના આપના ધારાસભ્ય ચેતર વસાવાની આગેવાનીમાં આમ આદમી પાર્ટીએ આવેદનપત્ર પાઠવ્યું. જેમ ચૈતર વસાવાએ મહત્વના મુદ્દાઓ ઉઠાવ્યા હતા કે જેમાં ઝઘડિયા નેત્રંગ તાલુકો શેડ્યુલ વિસ્તારમાં આવે છે, અહીં તોતર ડબલ એની જમીન ટ્રાન્સફરો એનએટ કે ભાડા પેટે કરીને પચાવી પાડી ગેરકાયદેસર રીતે સ્ટોન કોરી કસરો ચલાવવામાં આવે છે. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની પરવાનગી કે એન્વાયરમેન્ટ ક્લાસ ક્લિનિયર સર્ટિફિકેટો પણ ન હોવા છતાં ગેરકાયદેસર પરવાનગીની જગ્યા છોડી સરકારી પડતર ગૌચરો તેમજ જંગલની જગ્યા ઉપર ખોદકામ કરવામાં આવે છે, જેના કારણે પાણીના સ્તર ઊંડા જાય છે, ખેતીના પાકો થતા નથી, લોકોને અનેક પ્રકારની બીમારીઓ થાય છે, જેની તપાસ કરાવી તાત્કાલિક અસરથી બંધ કરાવવું. ઝઘડિયા તાલુકામાં તોતર ડબલ એની જમીનો પર ચાલતા સિલિકા પ્લાન્ટ, રેતી લીઝો અને રેતી સ્ટોરેજના ઢગલાઓ જે કરવામાં આવ્યા છે કે જેના કારણે સામાન્ય લોકોને હેરાન થવું પડે છે, રોયલ્ટીની ચોરી થતી હોવાથી સરકારને પણ નુકસાન થાય છે, જેની તપાસ કરાવી તાત્કાલિક અસરથી બંધ કરાવવું. ભરૂચ જિલ્લાની ઝઘડિયા, અંકલેશ્વર, પાનોલી, દહેજ, જીઆઈડીસીની કંપનીઓમાં સરકારને ઔદ્યોગિક નીતિ પ્રમાણે 80% જેટલા સ્થાનિક લોકોને કાયમી રોજગારી આપવાની જોગવાઈ છે, છતાં સ્થાનિક લોકોને લેવામાં આવતા નથી. થોડા ઘણા લોકોને રોજગારી આપવામાં આવે છે તો કાયમી કે સારી જગ્યા પર મૂકવામાં આવતા નથી કે જેનું શોષણ કરવામાં આવે છે. જ્યારે બહારથી આવનાર લોકોને પ્રાધાન્ય આપી પ્રમોશન કાયમી કરવામાં આવે છે, લેબર કોન્ટ્રાક્ટર પણ બહારના લોકોને જ આપવામાં આવે છે, જેથી સ્થાનિક લોકો સાથે ભેદભાવની નીતિ અહીં દેખાઈ રહી છે. આ બાબતે ભૂસ્તર, ખાણ ખનીજ વિભાગ, સ્ટોન ક્વોરી, કર્મ, રેતી લીઝ ધારકો પાસેથી મોટી રકમની ઉઘરાણી કરવામાં આવતી હોવાના કારણે જ બેરોકટોક આટલા મોટા પ્રમાણમાં ગેરકાયદેસર ચાલી રહ્યા છે, જેમાં સરકાર અને અહીંના લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે. આવા ભ્રષ્ટ અધિકારીઓ અને ભૂ માફિયાઓના પાપે નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો છે. જો યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવામાં ન આવે તો દિન સાત પછી તમામ જગ્યાએ જનતા રેડ કરીને જવાબદાર લોકોને ખુલ્લા પાક પાડવાના કામ જનતા કરશે. આ બાબતે ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આજે અમે માન્ય કલેક્ટર શ્રીને એક આવેદન પત્ર આપવા માટે મોટી સંખ્યામાં આવ્યા છે. ગુજરાત સરકારના મંત્રીને પણ આવેદન પત્ર પાઠવેલ છે. અમારી માંગણી છે, આ શેડ્યુલ વિસ્તારમાં 73AA ની જમીનો પર બહારના લોકોએ આવીને ગેરકાયદેસર લીઝો ચાલુ કરી દીધી છે, સ્ટોન કોરી કરસરો ચલાવી રહ્યા છે, સિલિકા પ્લાન્ટો ચલાવી રહ્યા છે અને રેતીના ઢગલાઓ કર્યા છે, જેના કારણે વિસ્તારમાં હવા પર્યાવરણને નુકસાન થયું છે. લોકો અનેક બીમારીઓનો સામનો કરી રહ્યા છે, ઘરો પર તિરાડો પડી ગઈ છે, રસ્તાઓ ખરાબ થઈ ગયા છે અને એ પાણી પીવાથી ઢોર અને જાનવરો પણ મરી રહ્યા છે. ત્યારે તાત્કાલિક ધોરણે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની પરવાનગી છે કે નહીં, એન્વાયરમેન્ટ ક્લિયરન્સની સર્ટી છે કે નહીં, તમામ પ્રકારની તપાસ કરવામાં આવે અને ગેરકાયદેસર જે પણ લોકો બહાર આવે એને કડક કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માગણી છે. સાથે સાથે ઝઘડિયા હોય, અંકલેશ્વર હોય, પાનોલી હોય કે દહેજ હોય, આ જીઆઈડીસીઓમાં સ્થાનિક લોકોની જમીનો ગઈ છે અને તે વખતે જે વાયદો હતો 80% લોકોને કાયમી રોજગારી અમે આપીશું, ત્યારે આજે તમામ કંપનીઓમાં બહારના લોકોએ આવીને કોન્ટ્રાક્ટરો અને બીજી રીતે કબજો જમાવી દીધો છે અને અહીંના સ્થાનિક યુવાનો સાથે ભેદભાવ કરવામાં આવે છે. ત્યારે લેબર કમિશનરને પણ અમે આવેદન પત્ર આપ્યું છે કે એ લોકો તપાસ કરે અને જ્યાં પણ જે 80% રેશિયો જળવાતો નથી, સ્થાનિક યુવાનોને રોજગાર નથી મળતા, એમના પર કડક કાર્યવાહી કરવામાં આવે અને જે પ્રદૂષણ આ વિસ્તારની નદીઓમાં પર્યાવરણમાં આ કંપનીઓ ઠાલવી રહી છે એના પર પણ કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માગણી છે. જો દિન સાતમાં આ લોકો યોગ્ય કાર્યવાહી નથી કરતા તો અમે જનતાને સાથે રાખીને એ સ્ટોન કોરીના કરસરો હોય, લીજો હોય, રેતીની ઢગલા હોય, સિલિકાના પ્લાન્ટ હોય કે કંપનીઓ હોય, બધી જ જગ્યા અમે રેડ કરવાના છે અને જનતા અદાલતમાં જે પણ નક્કી થશે એ કાર્યવાહી અમે એ લોકો પર કરીશું. જે ઝઘડિયામાં સિલિકા પ્લાન્ટ હોય, સ્ટોન કોરીના કરસર હોય કે રેતીની લીજો હોય એ મનસુખભાઈ સાથે આગળ પાછળ ફરવા વાળા લોકોની છે. મનસુખભાઈ કઈ બોલે છે અલગ ને કરે છે અલગ, એટલે આ વખતે પણ અમે એક કોપી મનસુખભાઈને આપવાના છે. મનસુખભાઈ પણ આ વખતે કઈ નહીં કરશે તો એમને પણ પ્રજાની સમક્ષ અમે ખુલ્લા પાડીશું અને મનસુખભાઈને આપના માધ્યમથી વિનંતી કરીએ છીએ, એશિયાની આટલી મોટી જીઆઈડીસી છે તો સ્થાનિક યુવાનોને કાયમી રોજગારી મળે, સારા સારા પદો પર બહારના લોકો આજે હાવી થઈ રહેલા છે. અગર આ વિસ્તારમાં સ્થાનિક લોકોને, યુવાનોને રોજગારી નહીં મળશે, એ ગમે તેવી ચમરબંધી લોકોની કંપનીઓ હશે, આવનાર દિવસોમાં અમે બંધ કરાવવા માટે પણ જઈશું. દીપક જગતાપ, S9 ન્યૂઝ, રાજપીપળા.
અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.